नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपनु स्वागत करू छू अमारी चैनल में। मित्रों, आज नी वात खूब ज खास छे, माटे दरेके अंत सुधी सांभळवा विनंती। तो चालो शुरू करी आज नी खास वात। दीकरा दीकरी ने उछेर ने सार संभाळ में थता भेदभावना आपणे नजर समक्ष घणा दाखलाओ जोया अने अनुभव्या हशे कि दीकरा ने दीकरी ने उछेर में केटलो तफावत राखवामां आवे छे। दरेक में बापनी एवी इच्छा होय छे कि एमना घरे पहला दीकरानो जन्म थाय। हाँ, ए जे होय ते, पण आ वात कंईक अलग ज वात छे। शू अलग वात छे, चालो जाणीए। ले विधि, आ तारा जन्मदिवस पर मारा तरफथी भेट। विधિએ ભેટ ખોલીને જુએ છે તો મેં એક્ટિવાની ચાવી હોય છે એ જોતા જ વિધિ ખૂબ જ ખુશ થઈ જાય છે। ત્યારે જ તેની નાની નણંદ વંદિતા બોલે છે, ભાઈ, ભાભીને એક્ટિવા તો હું જ શીખવીશ અને ની તમારે મને ફી ચૂકવવી પડશે। આટલું બોલતા જ તેના સાસુમાં કેક લઈને આવે છે અને વિધિને બર્થડે વિશ કરે છે। જોત જોતામાં જ ઘરના બધા જ સભ્યો એકઠા થઈને વિધિને હેપી બર્થડે વિશ કરે છે અને કેક કાપે છે। વિધિના ચહેરા પર એક અલગ જ ખુશી હતી, કારણ કે સાસરિયામાં ઉજવવામાં આવતો એનો જન્મદિવસ એની જિંદગીમાં ઉજવવામાં આવતો પહેલો જન્મદિવસ છે। વિધિના ચાર ભાઈ બહેનોમાં ત્રીજા ક્રમે હતી, તેનાથી મોટી બે બહેનો અને પછી નાનો ભાઈ, એક પછી એક એમ ત્રણેય દીકરીના જન્મથી તેના દાદીમાં ખુશ નહોતા। ત્રણેય બહેનોએ એક જ સાયકલ વાપરી હતી, જ્યારે ભાઈએ ત્રણ વર્ષમાં બે ગિયરવાળી સાયકલ તોડી નાખી હતી। વિધિના પરિવારમાં તેની ત્રણેય બહેનો કરતાં ભાઈને વધુ સાચવવામાં આવતો હતો અને ત્રણેય બહેનોમાંથી ભાઈનો જ બર્થડે ઉજવવામાં આવતો હતો। લેપટોપ તો ધોરણ 6માં ભણતો હતો ત્યારે જ લઈ આપ્યું હતું। મા બાપ દીકરીઓને પ્રેમ કરતા હતા, પરંતુ વિચારો હજુ જૂના પુરાણા હતા। સમય આવે મોટી બંને દીકરીના લગ્ન કરાવી દીધા હતા। ભણવામાં હોશિયાર વિધિ યુપીએસસી પરીક્ષા આપવા માગતી હતી, પરંતુ જ્યારે એના માટે સારો સંબંધ આવ્યો તેના પપ્પાએ કશું જ સાંભળ્યું નહીં, તેના લગ્ન કરાવી દીધા। વિધિએ જ્યારે વ્યોમને પોતાના સપના વિશે વાત કરી તો વ્યોમે કહ્યું, તને તારા દરેક સપનામાં રંગ ભરવાની પૂરી આઝાદી છે। સાસરિયામાં સાસુ સસરે એક નાની નણંદ વંદિતા અને દાદીમાં સસુરજી એક બિઝનેસમેન અને સાસુમાં ગૃહિણી હતા, પરંતુ બંનેના વિચારો ખૂબ જ પ્રગતિશીલ હતા। તેઓ વંદિતા અને વ્યોમ વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ રાખતા ન હતા। પોતાના સ્વભાવવશ વિધિ કોઈ મુદ્દા પર પોતાની રાય આપવામાં અચકાતી હતી તો સસરાજી કહેતા, વિધિ બેટા, પોતાની વાત કહેવામાં ખચકાટ રાખશો ને તો પ્રશાસનિક સેવા કઈ રીતે કરી શકશો। વિધિ પોતાના સાસરિયામાં અને પિયરના લોકો વચ્ચે રહેલા ભેદભાવને સ્પષ્ટ જોઈ રહી હતી। મનમાં વિચારતી હતી કે સાસરિયામાં બધા કેમ ફોરવર્ડ છે। એક દિવસ તો સાસુને પૂછી જ લીધું, મમ્મી એક વાત પૂછું, મમ્મી, જો તમારે બંને દીકરી જો હોત તો તમે કેવો વ્યવહાર કરત? સાસુએ કહ્યું કે દીકરી તો ઈશ્વરની દેન છે, દરેક મા બાપના કર્તવ્ય છે દીકરી કે દીકરાને સમાન હક, સારી શિક્ષા, સંસ્કાર, અનુશાસન આપવું। મારે દીકરી હોય કે દીકરો, અને કદાચ બંને દીકરી હોય ને તો પણ હું આટલું જ ખુશ હોત। વિધિને સાસુમાની વાત ગમી, એ વાતને 3 વર્ષ વીતી ગયા। વ્યોમ એક કંપનીમાં સીઈઓ બની ગયો હતો અને વિધિ પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને અધિકારી બની ગઈ હતી। થોડા સમય પછી ઘરમાં ખુશી આવી। સાંજના 5:20 વિધિએ દીકરીને જન્મ આપ્યો। તેણે પોતાની આંખો ખોલી તો સામે વ્યોમ હતો, પરંતુ એના મોં પર ચિંતાની લકીરો સાફ દેખાઈ રહી હતી। તે ફિક્કા ચહેરા સાથે બોલ્યો, વિધિ, દીકરી થઈ છે। વ્યોમનો ચહેરો જોઈને વિધિને લાગ્યું કે દીકરા દીકરીનો ફરક ન કરનાર વ્યોમ દીકરીના જન્મથી કેમ દુઃખી દેખાઈ રહ્યો છે। તાજે જન્મેલી બાળકીનો ચહેરો પણ જોયો ન હતો। એ પહેલા વ્યોમના મોં પર ચિંતાની લકીરો જોઈને વિધિ દુઃખી થઈ ગઈ હતી। વિધિ વિચારવા લાગી કે કાશ અમારે દીકરો થયો હોત। સાંજે નણંદ વંદિતા અને સાસુ પણ આવ્યા, ત્યારે એવું લાગ્યું કે જાણે એ લોકો પણ ખુશ નથી। સાસુમાં તો મોટી મોટી વાતો કરતા હતા કે હું દીકરી હોય ને તો પણ આટલી જ ખુશ થાવ, પરંતુ આ વખતે દુઃખી કેમ? વિધિને કંઈ જ સમજાઈ રહ્યું ન હતું। થોડી વારમાં જ વ્યોમ ફૂલ જેવી કોમળ દીકરીને લઈને આવ્યો, પણ આ વખતે એના મોં પર અનહદ ખુશી હતી। વ્યોમે વિધિ પાસે આવીને કહ્યું, જો વિધિ, આપણી દીકરી, ડૉક્ટરે કહ્યું હતું કે વજન ઓછું છે એટલે અમે ચિંતામાં હતા, તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે અને ખાલી વજન જ ઓછું છે, બાકી દીકરી બિલકુલ ફિટ છે। મમ્મીએ કહ્યું, ચાલો વંદિતા, ઘરમાં ખુશી આવવાની ખુશીમાં તૈયારી ચાલુ કરી દો। વિધિને હકીકતની ખબર પડે છે ત્યારે પોતાને દોષ આપે છે, કેમ મેં આવું વિચારી લીધું હતું। પછી વ્યોમ અને વિધિ જ્યારે ઘરે જાય છે ત્યારે એનું ગુલાબની પાકડીઓથી સ્વાગત કરતા સાસુ બોલ્યા, વ્યોમે તો અમને ડરાવી નાખ્યા હતા, પણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે ખાલી વજન જ ઓછું છે,
બાકી દીકરી સ્વસ્થ છે એ તો સારું જ છે ને, સેમેની ફોઈ જેવી થશે, સ્લિમ ટ્રીમ સુંદર અને સ્માર્ટ, વંદિતાએ ખુશીમાં ઉછળતા કહ્યું. આખું ઘર આજે ખૂબ જ ખુશ હતું, કારણ કે એમના ઘરે આજે બાળકનો જન્મ થયો હતો, દીકરા કે દીકરીનો નહીં. મિત્ર આ વાતને ખૂબ જ શેર કરજો, કારણ કે સમાજને આજે આવા જે માતા પિતાની જરૂર છે. વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.